હાય ફ્રેન્ડ્સ, ધોરણ 7ની અંદર આપણે વિજ્ઞાન ટેકનોલોજી વિષયમાં પાઠ 2 પ્રાણીઓમાં પોષણ, પાઠ 1ની અંદર આપણે વનસ્પતિઓમાં પોષણ જોયું, એમ પાઠ 2ની અંદર પ્રાણીઓમાં પોષણ. તો આપણા સજીવોમાં જેમ પોષણ થાય એમ પ્રાણી, સજીવ પણ એક પ્રાણી છે અને પ્રાણીઓમાં પોષણ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે આપણે ખોરાકની જરૂર પડે. આપણે પણ જેમ વૃદ્ધિ, શરીરની વૃદ્ધિ માટે ખોરાકની જરૂર પડે છે, સમારકામ એટલે ક્યાંય આપણને વાગ્યું હોય, ક્યાંય ઘા પડેલો હોય તો એ ઘાના સુધારા માટે આપણે કોઈ પણ ઘાના રૂજ માટે આપણે ખોરાક ખાવો પડે છે. ખોરાક દ્વારા જ શરીરમાં જે વિવિધ કોષો હોય છે એનું સમારકામ થાય છે, નવા કોષો બને છે એમ. અને શરીરના આપણે કાર્યો કરવા માટે પણ આપણે ખોરાકની જરૂર પડતી હોય છે. તો મનુષ્ય સહિતના બધા જ પ્રાણીઓ જે છે એ બધાને જ શરીરની વૃદ્ધિ માટે, શરીરના કાર્યો કરવા માટે અને શરીરના ઘસારાને પહોંચી વળવા માટે ખોરાક લેવો પડતો હોય છે. તો હવે આ ખોરાકનું પાચન કયા કયા અંગો દ્વારા થાય છે, આપણે ખોરાક ગ્રહણ કેવી રીતે કરીએ છીએ એ આપણે આ પાઠની અંદર જોવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં તેનો વપરાશ, આપણે શેના માટે કઈ રીતે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ. તો દરેક ખોરાકમાં પોષક તત્વો, અલગ અલગ પોષક તત્વો રહેલા છે. તો આપણે કયા પોષક તત્વોની જરૂરિયાત છે, એ પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, દરેક પ્રાણીમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. કોઈ ગળીને, કોઈ ચાવીને બધા જ સજીવો, બધા જ પ્રાણીઓ અલગ અલગ રીતે ખોરાક ગ્રહણ કરતા હોય છે. અને શરીરમાં તેનો વપરાશ, દરેક પ્રાણીના શરીરમાં ખોરાકનો વપરાશ અલગ અલગ રીતે એની કાર્યક્ષમતા પ્રમાણે એના શરીરમાં ખોરાકનો વપરાશ થતો હોય છે. તો એ પણ ખૂબ જ અગત્યનું છે. ખોરાકમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે પાચન કહીએ છીએ. પાચન ક્યારે કહેવાય કે જે જટિલ ઘટકો છે, આપણે જ્યારે રોટલી ખાતા હોઈએ છીએ તો રોટલી જો આપણે સીધી ગળી જઈએ તો એનું પાચન થતું નથી. આપણે એને નાના નાના ટુકડાઓમાં, કોઈ પણ કઠણ પદાર્થ જો આપણે ડાયરેક્ટ ઉધારીએ તો એનું પાચન થતું નથી. અને પાચન થવા માટે આ જટિલ ઘટકો છે, એ જટિલ ઘટકોને આપણે પચી જાય તેવા સરળ ઘટકોમાં આપણે એનું રૂપાંતર કરીએ છીએ. અને આ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ, પાચન કહીએ છીએ. તો પાચનની વ્યાખ્યા છે આ, જે યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે પાચન કહીએ છીએ. તમને ખબર પડી ગઈ કે જ્યારે આપણે ખોરાક લેતા હોય ત્યારે ડાયરેક્ટ પછે એવું હોતું નથી, પણ આપણે એને પછે એવા પાચન થઈ શકે એવા ઘટકોમાં રૂપાંતરણ કરીએ છીએ. તારા માછલીની વાત કરીએ તો તારા માછલી એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા, આપણે કેલ્શિયમ જેનું વધારે મજબૂત, જેના શરીરમાં કેલ્શિયમ હોય અને હાડકા મજબૂત હોય એમાં તારા માછલી પણ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરી, એટલે એનું કવચ જે એનું આવરણ હોય એ કેવું હોય, સખત હોય, મજબૂત હોય છે. અને સખત કવચથી આવરી પ્રાણીઓને એ આરોગે છે. તમે એક વાત કરીએ તો કાચબાનું કવચ, જે ઉપરનું કવચ જોયું હોય તો સખત હોય છે, એમ એવા ઘણા પ્રાણીઓ છે જેનું આવરણ, જે એનું બહારનું કવચ હોય છે એ કેવું હોય છે, સખત હોય છે. અને એનું કારણ છે કે તે કેલ્શિયમ કાર્બોનેટથી બનેલું હોય છે, એટલે એનું કવચ ખૂબ જ મજબૂત હોય છે. અને આ તારા માછલી એવા કવચવાળા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તમને પ્રશ્ન પૂછાય કે કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત આવરણવાળા કવચના પ્રાણીઓને આરોગે છે, તો તારા માછલી. આગળ જોઈએ તો આપણા પાચનમાં, આપણા શરીરમાં જે પાચન થવાની ક્રિયા છે એ કયા કયા અંગો દ્વારા થાય છે, ક્યાંથી એની શરૂઆત થાય છે, કોઈ પણ ક્રિયા કરવા માટે એક શરૂઆતનું અને અંત સુધી કેટલાય
અંગોનો સમાવેશ થતો હોય છે, એમ પાચન માર્ગમાં પણ કયા કયા અંગોનો, પાચન ક્રિયા દરમિયાન કયા અંગોનો સમાવેશ થાય છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા મુખ ગુહા. મુખ ગુહા એટલે આપણું મોં. આપણું મોં એ પાચન માર્ગનું સૌથી શરૂઆતનું અંગ છે. આપણે મુખ ગુહાથી પાચનની શરૂઆત થાય છે, કઈ રીતે એ આપણે ધીમે ધીમે આગળ જોઈશું. બીજું અંગ છે અન્નનળી. દરેકને ખબર જ છે કે આપણે ખોરાક અન્નનળી દ્વારા ગ્રહણ કરીએ છીએ, પણ સૌથી પહેલાં ખોરાક ક્યાં જાય? મુખ ગુહાની અંદર. ધીમે ધીમે અન્નનળી મુખ ગુહા, પછી બીજા નંબરનું અંગ મુખ ગુહામાંથી ખોરાક અન્નનળીની અંદર જાય છે. અન્નનળીમાંથી ખોરાક સીધો ક્યાં જાય? જઠરમાં, અને જઠરમાં તે વલોવાય છે, એનું પાચન થાય છે, અને એ પછી ખોરાક જાય છે નાના આંતરડામાં, અને નાના આંતરડામાં ખોરાકનું પાચન થાય છે, જે એનું શોષણ થાય છે નાના આંતરડાની દિવાલમાં, જઠરની દિવાલમાં પણ એનું પાચન થાય છે, અને બાકી રહેલો ખોરાક એ મોટા આંતરડાની અંદર જાય છે, અને મોટા આંતરડામાં પછી જે છેલ્લે ન પચેલો ખોરાક હોય એ નખામાં કચરા સ્વરૂપે મળદ્વાર, છેલ્લું જે આપણું પાચન માર્ગનું છેલ્લું અંગ મળદ્વાર દ્વારા એ નકામા પદાર્થોનો નિકાલ થઈ જાય છે. તો પાચન માર્ગના આ મુખ્ય અંગો છે, એક મુખ ગુહા, બે અન્નનળી, ત્રણ જઠર, ચાર નાનું આંતરડું, પાંચ મોટું આંતરડું અને છ મળદ્વાર. પાચન માર્ગના છ મહત્વના અથવા તો મુખ્ય અંગો કહી શકાય. હવે જોઈએ તો યકૃત અને સ્વાદુપિંડ જેવી ગ્રંથિઓ પણ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એટલે આ યકૃત અને સ્વાદુપિંડ એ આપણને પાચનની ક્રિયામાં મદદ કરે છે, સહાય કરે છે. એટલે સહાયક અંગોની વાત કરીએ તો યકૃત અને સ્વાદુપિંડ સહાયક ગ્રંથિઓ તરીકે આપણને પાચન માર્ગમાં તે ઉપયોગી છે. તો આ પણ યકૃત અને સ્વાદુપિંડ એ પાચન માર્ગના સહાયક અંગો તરીકે આપણે એને સ્વીકારીએ. આ બધા જ ભાગો, બધા જ એટલે જે મુખ્ય અંગો અને સહાયક પાચન અંગો, એ બધા જ ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગ, જેમ વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ક્ષારો માટે એક જલવાહિની, જે જળ માર્ગ હતો, જે શરીરના જુદા જુદા, સોરી વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી એ પહોંચાડતો હતો, એમ આ બધા જ અંગો ભેગા મળીને એક પાચન માર્ગની રચના થાય છે. અને આ પાચન માર્ગ એટલે કે પાચન નળીની રચના કરે છે. જ્યારે આ બધા જ અંગો ભેગા થાય ત્યારે, અને આ પાચક રસો એ જટિલ ઘટકોનું, જે યકૃત અને સ્વાદુપિંડ ઉપરાંત જઠર અને નાના આંતરડું પણ એ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો ખોરાકમાં ભળવાથી એનું જે સરળ ઘટકોમાં, જે જટિલ ઘટકો હોય એનું સરળ ઘટકોમાં, એટલે કે પચી શકે તેવા ઘટકોમાં એનું રૂપાંતરણ થાય છે. અને પાચક રસોનું કાર્ય છે, શું છે પાચક રસોનું કાર્ય વિદ્યાર્થી મિત્રો? તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. અને આ રીતે એક પાચન માર્ગ, આ પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ એ બધું ભેગું મળી, ફરીથી આ પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ જે આપણે જોઈ, યકૃત અને સ્વાદુપિંડ, આ બધું જ જ્યારે ભેગું મળે ત્યારે પાચન તંત્રની રચના થાય છે. તો પાચન તંત્રના અંગો આપણને ખબર પડી ગઈ. મુખ્ય પાચન અંગો કયા, સહાયક પાચન અંગો કયા, કયા અંગો યકૃત સ્વાદુપિંડ એ પાચક રસોનો સ્ત્રાવ કરે છે, એમ જઠર અને નાના આંતરડાની દિવાલમાંથી પણ પાચક રસોનો સ્ત્રાવ થાય છે. આમાં પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. આગળ જોઈએ તો પોષણ. વિદ્યાર્થી મિત્રો, ખોરાક લઈએ તો જ આપણને પોષણ મળે, અને ખોરાક તો આપણા શરીરના વૃદ્ધિ વિકાસ સમારકામ માટે ખૂબ જ આવશ્યક છે. તો ખોરાકમાંથી આપણને પોષણ મળે, તો આ પોષણ એક જટિલ પ્રક્રિયા કહેવાય. આ પોષણ એ જટિલ પ્રક્રિયા છે, જેમાં અંતઃગ્રહણ,
પોષણ માટે કઈ કઈ ક્રિયાઓ અગત્યની છે તો એ જોઈએ. કારણ કે ખોરાક લેવાની આપણે પ્રક્રિયા તો જોઈ, પણ આ ખોરાકમાંથી આપણને પોષણ મળે માટે આપણે કઈ કઈ ક્રિયાઓ અગત્યની છે એ જોઈશું. તો અંતઃગ્રહણ, ખોરાકને જે અંદર લેવાની ક્રિયા છે એને શું કહેવાય? અંત. અંત એટલે અંદર, અને અંદર લેવું એટલે કે ગ્રહણ કરવું એટલે અંતઃગ્રહણ. આ અંતઃગ્રહણ, ખોરાકને અંદર લેવાની ક્રિયાને આપણે અંતઃગ્રહણ કહીએ છીએ. પાચન, જે ધીમે ધીમે ખોરાકનું અન્ય પાચન અંગોની દિવાલોમાં શોષણ થાય છે અને પાચન થાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી તે પહોંચે છે તેને પાચન કહે છે. શોષણ, આપણે પાચન થઈ જાય ખોરાકનું, પછી એ જે એનું પ્રવાહી હોય છે એનું શું થાય? શોષણ થાય, તો એ શોષણની ક્રિયા છે. અને સ્વાંગીકરણ, દરેક અંગમાં એનું શોષણ થાય છે, દરેક અંગમાં ખોરાક અલગ અલગ રીતે એનું કાર્ય કરે છે, શોષણની ક્રિયા કરે છે. સ્વ અંગ, સ્વ એટલે દરેક અંગ પોતાનું અલગ અલગ રીતે કાર્ય કરે છે એટલે સ્વાંગીકરણ. અને છેલ્લે, જે ખોરાક આપણે કચરા સ્વરૂપે અથવા તો જે વધારાનો જે પાચન માર્ગમાં પચવામાં સફળ ન થયો હોય એવો જે વધારાનો ખોરાક છે, ન પચેલો ખોરાક, એ આપણે કચરા સ્વરૂપે, મળ સ્વરૂપે, મળ ત્યાગ દ્વારા આપણે એને બહાર કાઢીએ છીએ. તો આ એનો નિકાલ કર્યો કહેવાય. આમ પાચનની, સોરી, પોષણની ક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. એમાં બધી જ ક્રિયાઓ થવી એ જરૂરી છે અને આ બધી જ ક્રિયાઓ થવા માટે આપણે આ બધા જ જે મુખ, ગુહા, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આ બધા જ અંગો અતિ આવશ્યક છે અને બધા જ અંગોનો ઉપયોગ થાય છે ત્યારે આ પાચન તંત્ર બને છે. અને પાચન તંત્ર દ્વારા આપણે પાચન, ખોરાકના પાચન થવાની ક્રિયા થાય છે. હવે આગળ જોઈએ તો દરેક પાચન, આપણે ખોરાકને અંદર લઈએ તો અંદર પણ મુખ ગુહાની અંદર પણ કેટલાય અંગો આવેલા છે અને અંગો કયા કયા કાર્યો કરે છે તો એ આપણે જોઈએ. તો પ્રથમ સમૂહના જે દાંત હોય છે, સૌથી પહેલા શૈશવકાળ. શૈશવકાળ એટલે જ્યારે આપણે બાલ્ય, બાળ અવસ્થામાં હોઈએ ત્યારે એ શૈશવકાળની વાત કરે છે. એ દરમિયાન વિકાસ પામે છે. તમે જોતા હો છો કે નાના બાળકોની અંદર 5 થી 6 મહિના થાય ત્યારે બાળકોને દાંત ફૂટવાની, દાંત આવવાની શરૂઆત થાય છે. એ પ્રથમ સમૂહના દાંત છે અને આ ઉંમરમાં શૈશવકાળ દરમિયાન એનો વિકાસ થાય છે. 6 થી 8 વર્ષની ઉંમરે, જ્યારે 6 થી 8 વર્ષના બાળકો થાય ત્યારે શું થાય છે? પડી જાય છે અને આપણે એને દુધિયા દાંત કહીએ છીએ. શૈશવકાળ દરમિયાન આ દાંત આવવાની શરૂઆત થાય છે એટલે કે પ્રથમ સમૂહના દાંત કહેવાય. અને આ દાંત જ્યારે બાળક 6 થી 8 વર્ષનું થાય ત્યારે ધીમે ધીમે પડી જાય છે. તમને પણ ખબર હશે કે ઘણા બાળકોમાં કદાચ 8 વર્ષ કરતાં વધારે ઉંમરે, પણ સામાન્ય રીતે 6 થી 8 વર્ષની અંદર આ પડવાની શરૂઆત થઈ જાય છે અને જે દાંત પડી જાય છે એને આપણે દુધિયા દાંત, આપણે સાંભળેલું હશે કે દુધિયા દાંત આપણે તરીકે એને ઓળખીએ છીએ. આપણા દાંત દેખાવમાં કેવા હોય છે? આપણે જોયું છે કે આપણા દાંત દેખાવમાં જુદા હોય છે, અલગ અલગ હોય છે. બધા જ દાંત શરૂઆતમાં મોંની આગળના સાઈડમાં, પાછળ, બધા જ દાંત દેખાવે કેવા હોય છે? જુદા જુદા હોય છે. જેમ જુદા જુદા દાંત હોય છે એમ એમના કાર્યો પણ જુદું જુદું હોય છે. દરેક દાંત અલગ અલગ કાર્ય કરે છે. કેટલાક દાંત એને કાપવાનું, તોડવાનું કાર્ય કરે છે, તો કેટલાક દાંત એને જે જટિલ ઘટકો હોય છે એને સરળ ઘટકોમાં અથવા તો નાના નાના ટુકડાઓમાં વિભાજન કરવાનું પણ કાર્ય કરે છે. એમ આપણા દાંત દેખાવમાં જુદા જુદા અને જેમ જુદા જુદા છે એમ દરેક દાંતનું કાર્ય પણ જુદું જુદું હોય છે. તો જોઈએ એ કયા કયા છે. તો દાઢ, અગ્રદાઢ, રાક્ષી, આપણે જે રાક્ષસી દાંત કહીએ છીએ, અને રાક્ષી, અને છેદક, જે છેદે છે, જે ટુકડાઓમાં રૂપાંતરણ કરે છે, એવા 4 પ્રકારના દાંત હોય છે. દાઢ, અગ્રદાઢ, રાક્ષી અને છેદક, એમ 4 પ્રકારના દાંત હોય છે અને આ 4 પ્રકારના દાંતનું કાર્ય જુદું જુદું હોય છે, અલગ અલગ હોય છે. આપણું મોં, તમે જોતા હોય છો કે જ્યારે આપણને કોઈ વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ ત્યારે મોંમાંથી
લાળ ગ્રંથિ ઉત્પન્ન થાય છે. આ લાળમાં ટાયલિન નામનો ઉત્સેચક હોય છે જે ખોરાકને સરળ ઘટકોમાં ફેરવે છે અને સાદી શર્કરામાં ફેરવે છે, એટલે ખોરાકનું પાચન થવામાં ખૂબ જ સરળતા રહે છે. તો આપણા મોંની અંદર આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, કે તમને કહ્યું લાળ ગ્રંથિની અંદર ટાયલિન નામનો ઉત્સેચક હોય છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે. આ લાળ ગ્રંથિ એ શું ઉત્પન્ન કરે છે? લાળ ઉત્પન્ન કરે છે. લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં, એટલે તમે જેમ ખોરાકને ચાવો છો એમ આ ટાયલિન નામનો ઉત્સેચક ખોરાકની અંદર ભળે છે અને ખોરાક તમે જુઓ છો એમ મીઠો લાગે છે, ગળ્યો લાગે છે. ખોરાક જેમ ચાવીએ છીએ તેમ આપણને વધારે મીઠો લાગે છે, એટલે કે શર્કરામાં એનું સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. લાળ ભરવાથી ખોરાક શર્કરામાં રૂપાંતર પામે છે. હવે જીભનું જોઈએ તો જીભ એ મુખ ગુહાના પાછળના તળિયા સાથે જોડાયેલું માંસલ અંગ છે. જીભ જોતા હોઈએ તો માંસલ અને દળદાળ હોય છે. આપણે જીભ જોઈએ છે એમાં હાડકા હોતા નથી, એ માંસપેશીઓથી ભરેલી હોય છે, એટલે એને આપણે માંસલ અંગ તરીકે એનો આપણે ઉપયોગ કર્યો છે. અને ક્યાં જોડાયેલી હોય છે? જે મુખ ગુહા હોય છે એના પાછળના તળિયાના ભાગે આ જોડાયેલું માંસલ અંગ છે. તે આગળના છેડે કેવું હોય છે? મુક્ત હોય છે. આગળ જીભ જોઈએ તો એ મુક્ત સ્વતંત્ર રીતે હલનચલન થઈ શકે તેવી હોય છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. આપણને ખબર જ છે જીભ કોઈ પણ દિશામાં મુખ ગુહાના ગમે તે છેડે આપણે એને હલનચલન કરવું હોય તો આ જીભ એ હલનચલન કરી શકે છે. કેમ કે આગળના છેડેથી તે કેવી છે? મુક્ત છે. અને પાછળના છેડે મુખ ગુહાના પાછળના જે તળિયા સાથે તે જોડાયેલી હોય છે. તો આપણે જીભનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? તો આપણને એક તો ખૂબ જ સરળ ભાષામાં આપણે કહીએ તો જેને જીભ ન હોય બિચારા બોલી શકતા નથી હોય પણ એમની જીભ એ આપણને બોલવામાં વાત કરવામાં મદદ કરે છે. જીભનો ઉપયોગ આપણે વાત કરવામાં કરીએ છીએ. ચાવતી વખતે આ લાળ ગ્રંથિ જીભ ઉપર જ આપણને પેદા જે ઉત્પન્ન થાય છે અને લાળ આપણે ખોરાકમાં ભેળવવામાં ચાવતી વખતે લાળ ખોરાકમાં ભેળવવામાં પણ આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ખોરાક એવો હોય કે આપણે જે ગળવો છે, જેમ કે આપણે દવાની વાત કરીએ તો આપણે ગળવી હોય તો સીધું જીભ ઉપર મૂકી અને આપણે એનું અંદર ઉતારી દઈએ છીએ, ગળી લઈએ છીએ. અથવા તો અન્ય કોઈ ખોરાક આપણે જો સીધો ગળવો હોય તો એ ખોરાક ગળવામાં પણ આ જીભનો ઉપયોગ થાય છે. અને સૌથી એનું સારું કાર્ય સ્વાદ પારખવામાં, વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 ની અંદર જીભમાં સ્વાદ એના અગ્રભાગમાં, એના બાજુના ભાગમાં, એના પાછળના ભાગમાં, વચ્ચેના ભાગમાં આપણે કયા કયા પ્રકારનો સ્વાદ પારખી શકીએ છીએ, કયો સ્વાદ ક્યાં મૂકીએ તો આપણને ખબર પડે, અગ્રભાગમાં આપણે કેવા પ્રકારનો સ્વાદ, એના પાછળના ભાગમાં કયા પ્રકારનો સ્વાદ, ગળ્યો, તીખો, કડવો, આ બધા જ પ્રકારનો સ્વાદ આ જીભ પારખી શકે છે. એટલે એનું સૌથી અગત્યનું કાર્ય આપણા માટે તો સ્વાદ પારખવાનું છે. જે જીભને આપણે ટેસ્ટ ગમે તો જ આપણને ખોરાક ગ્રહણ કરવો ગમે છે. જો જીભને ટેસ્ટ ન ગમે, સ્વાદ ન ગમે તો એવો ખોરાક આપણે ગ્રહણ કરતા નથી. તો જીભ એક અગત્યનું કાર્ય છે જે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. તો આપણે જીભના વિવિધ કાર્યો જોયા. એક તો વાત કરવામાં, ચાવતી વખતે એમાં લાળ રસ ભેળવવામાં, ખોરાકને ગળવામાં અને સ્વાદ પારખવામાં, આ બધા જ કાર્યો એ જીભના કાર્યો છે. જીભ પર રસાંકુરો આવેલા હોય છે જે સ્વાદની પરખ કરે છે. જેમ આપણે લાળ ગ્રંથિ એ શું કરે છે? સરળ ઘટકોનું એને સોરી જે સારી સર એનું સરખરામાં સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે, એમ આ જીભમાં પણ રસાંકુરો આવેલા છે જે સ્વાદ પારખવામાં આપણને મદદ કરે છે. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે પણ આ બેક્ટેરિયા આપણને નુકસાન કરતા હોતા નથી. આપણે જાણીએ છીએ ઘણીવાર આપણે નળના કોઠે પાણી પીવાનું પસંદ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું થાય કે જે મોઢામાં રહેલા બેક્ટેરિયા શરીરની અંદર જાય, પણ આ બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન કરતા નથી. પણ
પણ કેટલીક વાર જો આપણે દાંત દ્વારા ખોરાક અંદર ભરાઈ રહ્યો હોય, તમે જો બ્રશ વ્યવસ્થિત રીતે ન કરેલો હોય અને દાંતની અંદર જે ખોરાક ભરાઈ જાય, એ ખોરાક આપણા દાંતમાં બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને આ બેક્ટેરિયા એ શર્કરાનું શું કરે છે, નાશ કરે છે, જેના કારણે આપણા દાંત સડી જાય છે અને આ ખોરાક ભરાઈ રહેવાના કારણે જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એ નુકસાન કરતા છે. કેટલીક વાર આપણે ગળ્યા પદાર્થો ખાતા હોઈએ છીએ, ચોકલેટ, આઈસ્ક્રીમ, પછી કોઈ મીઠાઈ, તો આ બધા જ ઘટકો આપણા દાંતમાં જો ભરાઈ રહે તો દાંતને નુકસાન કરે છે અને ધીમે ધીમે આપણા દાંત સડી જાય છે અને આપણને દુખાવા જેવી આપણને કેટલીક વાર દુખાવો થતો હોય છે. તો દાંતમાં અંદર ખોરાક ફસાવાના કારણે જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એ નુકસાન કરતા છે. બાકી આપણી મોંમાં, આપણી મુખ ગુહામાં જે બેક્ટેરિયા હોય છે એ ક્યારેય નુકસાન કરતા હોતા નથી. બાકીની ક્રિયા આપણે જોઈએ, બાકીના અંગો દ્વારા ધીમે ધીમે ખોરાકનું પાચન કેવી રીતે થાય છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈએ.